આજની આપણી વાર્તાનું નામ છે લાઈફ ઓફ પાઈ. એમાં જે આ પાઈ છે એનું નામ તો પિસિન પટેલ હતું, પરંતુ એને લાગ્યું કે આ શાળામાં બધા છોકરાઓ મને ખીજવે એના કરતાં હું મારું નામ પાઈ પટેલ કરી દઉં. હા, પાઈ એ જ 3.14 ને 22/7 વળી પાઈ, આવું એને થયું. આપણો આ પાઈ પટેલ છે એ એના માતા પિતા અને એક ભાઈ સાથે પંડેચેરીમાં રહે છે. એના પિતાને એક મોટું પ્રાણી સંગ્રહાલય છે. તમે પણ પ્રાણી સંગ્રહાલય જોયું જ હશે અથવા તો એના વિશે વાંચ્યું પણ હશે. એમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. પાઈ પટેલ મજાની લાઈફ જીવતો હતો. સ્વિમિંગ શીખે, એના પિતાજી પાસેથી પ્રાણી સંગ્રહાલયના જુદા જુદા પ્રાણીઓ વિશે જાણે, અને હાથી વિશે, પક્ષીઓ વિશે, ગેંડા વિશે, સિંહ વિશે, વાઘ વિશે ખૂબ મજા પડે એને. એકવાર આપણા પાઈ પટેલને એક કુવિચાર સૂજો, એટલે એમણે નાનકડો માંસનો એક ટુકડો લીધો અને એક વાઘના પાંજરાની નજીક જઈ અને એને ખવડાવવાની કોશિશ કરવા લાગ્યા. એના પિતાજીએ જોઈ ગયા, તરત જ એને પાછો ખેંચી લીધો કે મૂર્ખ, આ શું કરું છું? તું કદાચ બીજા કોઈ પ્રાણીથી બચી શકું, પરંતુ આ વાઘથી બચવાનો કોઈ જ ઉપાય નથી. એટલે ભૂલમાં પણ આ વાઘના પાંજરાની નજીક તારે જવું નહીં. ભાઈ પટેલનું હૃદય ધડધડ 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 ધબક્યું. એને પરસેવ પરસેવ થઈ ગયો. એના પિતાજીની વાત એને માની લીધી અને ફરીથી ક્યારેય એ વાઘના પાંજરા તરફ જોવાની દરકાર પણ ન કરી. સમય વીતતો ગયો અને સમય જતાં એવું બન્યું કે એક એવામાં એમની જે આ બધી જમીન હતી પ્રાણી સંગ્રહાલય માટેની, એમાં એવો ચુકાદો મળ્યો કે આ જમીન છે એ પાઈ પટેલના પપ્પાની નથી. એમાં રહેલા પ્રાણીઓ ભલે એમણે ખરીદ્યા હોય, અહીંયા લાવ્યા હોય, ઉછેર્યા હોય, કાળજી રાખી હોય, પરંતુ આ જમીન એમની નથી. એટલે એમને આ પ્રાણી સંગ્રહાલયમાંથી બધા પ્રાણીઓને હટાવી લેવા જોઈએ. બહુ બધી માથાકૂટ ચાલી, ઘરમાં ચિંતાનું વાતાવરણ થઈ ગયું. એમણે નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ કે આ બધા પ્રાણીઓને લઈને બીજા જુદા જુદા દેશોમાં વેચી દઈએ અને આપણે પણ ક્યાંક એવી જગ્યાએ ઠરીઠામ થઈ જઈએ કે જ્યાં પાઈ પટેલના પિતાને લાગ્યું કે હું પણ આવું કંઈક મને ગમતું કામ કરી શકું એવી જગ્યાએ જઈએ. એટલે એમણે બધા પ્રાણીઓ પોતાના કુટુંબ માટે મુસાફરી કરવા માટે એક બહુ મોટું જહાજ ભાડે કર્યું. જહાજ એટલે દરિયામાં જ્યારે જતું હોય ત્યારે લગભગ તમે એવું સમજી શકો કે આપણા ગામ જેવડું જહાજ હોય, એમાં ક્રિકેટ રમી શકાય ને એવડા મેદાન હોઈ શકે, રહેવાનું હોય, ટૂંકમાં ફરવાનું હોય, ઘણા બધા માણસો એમાં મુસાફરી કરી શકે, હજારો, આવડું મોટું જહાજ. એમાં એમણે બધા પ્રાણીઓને પણ જુદા જુદા પાંજરાઓમાં જેમ પ્રાણી સંગ્રહાલયમાં હતા એ જ રીતે બધા જ પ્રાણીઓને, ગેંડો, હિપોપોટેમસ, સિંહ, વાઘ, ચિંપાંજી, ઉરાંગ ઉટાંગ, જરખ, દીપડા, આ બધા જ પ્રાણીઓને જહાજમાં બેસાડી દીધા. એટલે હવે પાઈ પટેલ, તેના મમ્મી પપ્પા, તેનો ભાઈ, આ બધા પ્રાણીઓ અને બીજા કેટલાક મુસાફરો આમની દરિયાની અંદર મુસાફરી શરૂ થઈ. એક બે દિવસ પસાર થયા, ઘણા બધા દિવસ લાગે દરિયાની અંદરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા, ઘણા દિવસ લાગે. એમાંથી એક બે દિવસ પસાર થયા, રાત્રિનો સમય હતો અને પાઈ પટેલ એકલો એકલો એની પથારીમાં જાગતો હતો. એને વિચાર આવ્યો કે ક્યાંક કંઈક ગરબડ લાગે છે, કેમ મને બધું હલક ડોલક થતું લાગે છે. એ તરત જ પોતાના રૂમમાંથી બહાર નીકળી અને જહાજની ઉપરની સપાટી પર પગથિયા ચડીને ગયો. એણે જોયું કે મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. થોડોક ડર લાગ્યો, અરે આ જહાજ ડૂબી તો નહીં જાય ને, બહુ જ મોટા મોજા ઉછળવા લાગે. એટલે એણે વિચાર કર્યો કે જે જહાજની રેલિંગ હોય ને, આપણે જેમ ઘર હોય, ધાબું હોય અને એની આગળ એક આમ રેલિંગ કરેલી હોય, એની પર લટકીને એ નીચે જોવા ગયો. નીચે જોવા ગયો એટલામાં એવડું મોટું એક મોજું આવ્યું, ધડામ, પાઈ પટેલ ત્યાંથી ઉછળીને દરિયા તરફ પટકાયો. એનું નસીબ ખૂબ સારું હતું કે આ મોટા જહાજો જ્યારે દરિયામાં મુસાફરી કરતા હોય અને આવા કોઈક સંજોગોમાં જો જહાજને કોઈક નુકસાન થાય તો એમને બચાવવા માટે એ જહાજની જે કિનારી હોય ને એની નીચે દરિયાની નજીકમાં લાઈફ બોટ મૂકેલી હોય. આ લાઈફ બોટની ઉપર બરાબર કસીને એક તાડપત્રી જેવું કાપડ બાંધેલું હોય, જેથી જો માણસો આ જહાજમાંથી બચીને ક્યાંક જવાનું ઈચ્છે તો એ લાઈફ બોટની અંદર રહી શકે, એમાં પાણી પણ હોઈ શકે, થોડો સૂકો નાસ્તો પણ હોઈ શકે, અને પેલી તાટપત્રી હોય એટલે એની નીચે ભરાઈને ઉપરથી જો વરસાદ પડે તો પણ બચી શકાય. આ પાઈ પટેલની લાઈફ પેલી તાટપત્રીના લીધે બચી તો ગઈ,
धड़ाम करता कने पड़ा भाई, पर कोई जगह ईजा नहीं थी। एनी नजर आम पटकायो तो एटले आम ऊंचे जहाज तरफ गई, एना मोढ़ा मे चीस निकली गई। एने जोयू कि ए जे लाइफ बोट पर पटकायो हतो एनी ऊपर ज ए पेला जहाजनी अंदर थी, अने जहाजनी ऊंचाई पर केटली होय आपणे बे माळ जेटली होय त्यांथी एक जीब्रा पण ए ज लाइफ बोट पर पटकाई रह्यु हतु। हवे ए जीब्रा आपणा पाई पटेल ऊपर पड़शे, लाइफ बोट पर पड़शे, लाइफ बोट पर पड़शे तो शुं थशे? लाइफ बोट रहेशे, छूटी पड़ी जशे, डूबी जशे? આપણો આ પાઈ પટેલ બચશે કે કેમ, એ બધી વાત આપણે આવતીકાલે કરીશું। પણ અત્યાર સુધી વાત તમને કેવી લાગી? આટલી વાર્તા તમે તમારા મમ્મી પપ્પા મોટા ભાઈ બહેનને કહેજો, અને તમે પણ ધારજો કે આ પાઈ પટેલનું હવે થશે શું। ચાલો મળીએ આવતીકાલે।